આજનો આપણો ટોપિક છે માઇક્રોસ્કોપ. આપણે માઇક્રોસ્કોપ સ્ટાર્ટ કરીએ એ પહેલાં આપણે એક અથવા તો બે પદની સમજૂતી મેળવવી પડે. એમાં પ્રથમ પદ છે એને આપણે નજીક બિંદુ કહીએ છીએ. કે નજીક બિંદુ એટલે શું? નજીક બિંદુને આપણે નિયર પોઈન્ટ કહીએ છીએ. તો તમે જુઓ કે આપણે કોઈ પણ વસ્તુને આપણી આંખની નજીક લાવતા જઈએ તો એ વસ્તુ છે એ મોટી દેખાશે. આપણે કોઈ વસ્તુને આપણી આંખની નજીક લાવતા જઈએ તો જેમ જેમ વસ્તુ આંખની નજીક આવશે એમ વસ્તુની એપેરેન્ટ સાઇઝ મોટી થશે. એપેરેન્ટ સાઇઝ મીન્સ કે દેખાતી સાઇઝ, વસ્તુ થોડી ઝૂમ કરેલી દેખાશે. પણ આવું એક જ અંતર સુધી થાય છે. એ અંતર પછી વસ્તુ છે એ મોટી દેખાશે પણ અસ્પષ્ટ અથવા તો ઝાંખી દેખાશે. બરાબર, એ બિંદુ પછી વસ્તુ છે એ અસ્પષ્ટ અથવા તો ઝાંખી થઈ જાય છે. એ બિંદુને કહેવાય નિયર પોઈન્ટ. એ બિંદુને આપણે નિયર પોઈન્ટ કહીએ છીએ કે આ બિંદુ પછી જો વસ્તુને રાખવામાં આવે તો તે ઝાંખી દેખાશે. માનવ આંખ માટે આ નિયર પોઈન્ટની કિંમત ડી ઇઝ ઇક્વલ ટુ 25 સેન્ટીમીટર જેટલી હોય છે. બરાબર, જનરલી સામાન્ય આંખ માટે આ નજીક બિંદુની કિંમત 25 સેન્ટીમીટર જેટલી હોય છે. આ રીતે એક ફાર પોઈન્ટ પણ હોય અથવા તો દૂરનું બિંદુ પણ હોય કે એ બિંદુ પછી તમે વસ્તુને, એ બિંદુથી દૂર રાખેલી વસ્તુને આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ નહીં. પણ આપણા અત્યારના ટોપિકમાં આપણે માત્ર નજીક બિંદુનું કામ છે. ત્યારબાદ બીજી આપણે વ્યાખ્યા જોવાની છે, એ છે મોટવ શક્તિ. બીજી જે વ્યાખ્યા જોવાની છે એનું નામ છે મોટવ શક્તિ, અથવા તો એને કહેવાય મેગ્નિફાઈંગ પાવર. શું કહેવાય છે? મેગ્નિફાઈંગ પાવર. આનું બીજું નામ પણ છે કે આને કહેવાય છે કોણીય મોટવણી. અને શું કહેવાય છે? કોણીય મોટવણી અથવા તો એંગ્યુલર મેગ્નિફિકેશન. આનું સૂત્ર થાય છે, આને એમ વડે દર્શાવાય છે, તથા એનું સૂત્ર થશે થીટા આઈ ના છેદમાં થીટા ઓ. એટલે કે થીટા આઈ એટલે શું થશે? તો અંતિમ પ્રતિબિંબ વડે આંખ સાથે બનતો કોણ, કે જેને આપણે થીટા આઈ કહેશું, બરાબર, છેદમાં નજીક બિંદુ પર રાખેલ વસ્તુ વડે આંખ સાથે બનતો કોણ. તમે યાદ કરો, આપણે મોટવણી ભણીએ છીએ, મોટવણી શું બતાવે છે? તો કે પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. તો કોણીય મોટવણી પણ એ જ રીતે હશે કે પ્રતિબિંબ વડે આંખ સાથે બનતો ખૂણો છેદમાં વસ્તુ વડે આંખ સાથે બનતો ખૂણો. પણ આમાં તમારે એ જોવાનું છે કે જ્યારે થીટા ઓ બનાવતા હોય ત્યારે વસ્તુ છે એ નજીક બિંદુ પર મૂકેલી હોવી જોઈએ. બરાબર, જ્યારે થીટા ઓને આપણે ગણતા હોય, બનાવતા હોય, ત્યારે વસ્તુ ક્યાં હોવી જોઈએ? તો નજીક બિંદુ પર રાખેલી હોવી જોઈએ. આપણી માટે થશે કોણીય મોટો. હવે આપણે આપણો ટોપિક સ્ટાર્ટ કરીએ કે જેનું નામ છે સાદું માઇક્રોસ્કોપ. બરાબર, ટોપિકનું નામ છે સાદું માઇક્રોસ્કોપ. સાદું માઇક્રોસ્કોપ બીજું કંઈ નથી તો સાદું માઇક્રોસ્કોપ માત્ર એક નાની કેન્દ્ર લંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ છે. સાદું માઇક્રોસ્કોપ શું છે? કે તે નાની કેન્દ્ર લંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ છે. પણ આમાં એક શરત છે કે નાની કેન્દ્ર લંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ તો થાય, પણ આમાં
કે જેમાં વસ્તુ લેન્સની નજીક કેન્દ્ર લંબાઈ અથવા તેનાથી ઓછા અંતરે મૂકેલી હોવી જોઈએ. બરાબર, કોઈ પણ નાની કેન્દ્ર લંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ સાદું માઇક્રોસ્કોપ કહેવાય. પણ એક શરત તમારે ધ્યાનમાં રાખવાની કે આમાં વસ્તુ ક્યાં મૂકેલી હોવી જોઈએ, તો કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે અથવા તો તેનાથી નજીક, અથવા તો આપણે કહીએ કે એફ અથવા એફ અને પી ની વચ્ચે વસ્તુ હોય અને બહિર્ગોળ લેન્સ હોય, તો આ તંત્રને આપણે શું કહી શકીએ, સાદું માઇક્રોસ્કોપ કહી શકીએ. બરોબર, હવે તમે જુઓ આ કિસ્સામાં સાદા માઇક્રોસ્કોપમાં વસ્તુ ક્યાં મૂકવી જરૂરી છે, તો એફ અથવા પી ની વચ્ચે. હવે તમે યાદ કરો કે એફ અને પી ની વચ્ચે વસ્તુ મૂકેલી હોય, વસ્તુ છે તે એફ અને પી ની વચ્ચે મૂકેલી હોય, તો પ્રતિબિંબ ક્યાં મળે? તો અહીંયાથી આપણે એવું કહી શકીએ કે પ્રતિબિંબ, હજી સાદું માઇક્રોસ્કોપ છે એના વડે મળતું પ્રતિબિંબ, એ આભાસી ચતું અને મોટું મળશે. બરાબર, આની માટે તમારે રે ડાયાગ્રામનો વિડીયો જોવો જોઈએ કે જેમાં આપણે વસ્તુને એફ અને પી ની વચ્ચે રાખી હોય તેનું પ્રતિબિંબ આ પ્રમાણે મળશે. બરાબર, તો આપણે સાદું માઇક્રોસ્કોપ ડ્રો કરીએ, એટલે કે ખાલી લેન્સ ડ્રો કરીએ, એ સાદું માઇક્રોસ્કોપ થઈ જશે. આ તેની મુખ્ય અક્ષ. બરાબર, વસ્તુને આપણે લેન્સની નજીક રાખી છે. સપોઝ કે અહીંયા વસ્તુને આપણે રાખી છે, એચ ઊંચાઈની વસ્તુ છે. બરાબર, આ વસ્તુ છે એ એફ અથવા એફ થી નજીક છે. બરાબર, આ રીતે વસ્તુ મૂકેલી છે. હવે સાદા માઇક્રોસ્કોપમાં આપણે બે કિસ્સા ધ્યાનમાં લેવાના હોય, કે એમાં પ્રથમ કિસ્સો છે કે તમે જુઓ કે નજીક બિંદુ ઉપર આપણે સૌથી સ્પષ્ટ અને મોટું જોઈ શકીએ. તો આપણી સૌ પ્રથમ ટ્રાય એવી રહીએ કે વસ્તુને એવી રીતે ગોઠવીએ કે વસ્તુ અંતર્યુ એ પ્રમાણે રાખીએ કે જેથી અંતિમ પ્રતિબિંબ છે તે નજીક બિંદુ ઉપર મળે. બરાબર, આપણે શું વિચારીએ છીએ કે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ પર મળે એ રીતની આપણે ગોઠવણ કરીએ છીએ. નજીક બિંદુ ઉપર જ શું કામ? કારણ કે તમે યાદ કરો કે નજીક બિંદુ ઉપર હોય ત્યારે વસ્તુ સૌથી વધારે સ્પષ્ટ અને મોટી દેખાય. બરાબર, અથવા તો બીજું શું, બીજો કેસ એવો છે કે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ પર નહીં પણ અનંત અંતરે મળે. સાદા માઇક્રોસ્કોપમાં આ બે કિસ્સા માટે આપણે મેગ્નિફિકેશન અથવા તો મોટો શક્તિ મેળવવાની છે. બરાબર, પ્રથમ કિસ્સો આપણે પહેલા સ્ટાર્ટ કરીએ કે સપોઝ કે વસ્તુને આપણે યુ જેટલા અંતરે રાખો, લેન્સની નજીક યુ જેટલા અંતરે રાખો અને એનું અંતિમ પ્રતિબિંબ આપણને અહીંયા ક્યાંક મળે છે. આનું અંતિમ પ્રતિબિંબ આપણને અહીંયા ક્યાંક મળે છે. હવે આ બંને કિરણોને આપણે પાછળ તરફ લંબાવીએ તો આ બંને કિરણો અહીંયા ભેગા થાય છે, એટલે હું કહી શકીશ કે આ વસ્તુનું પ્રતિબિંબ અહીંયા મળે છે અને સપોઝ કે એની ઊંચાઈ એચ ડેશ જેટલી છે. અને અંતિમ પ્રતિબિંબ ક્યાં મળવું જોઈએ? તો સપોઝ કે અંતિમ પ્રતિબિંબ છે એની માટે પ્રતિબિંબ અંતર નજીક બિંદુ ડી જેટલું છે. બરાબર, હવે આપણે અહીંયા મોટો શક્તિ વ્યાખ્યાયિત કરીએ કે જ્યારે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ ઉપર મળે ત્યારે મોટો શક્તિ એમ ઇઝ ઇક્વલ ટુ, મોટો શક્તિનો આપણે ફોર્મ્યુલા ભણી ગયા કે થીટા આઈ ના છેદમાં થીટા ઓ, થીટા આઈ ના છેદમાં થીટા ઓ. હવે મોટો શક્તિ જ્યારે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ ઉપર હોય ને,
અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ ઉપર હોય ને ત્યારે મોટવ શક્તિ એ મોટવણી જેટલી થાય, બરોબર? ત્યારે મોટવ શક્તિ એટલે કોણીય મોટવણી ને રેખીય મોટવણી સમાન થશે ક્યારે, કે જ્યારે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ ઉપર મળે ત્યારે. આપણે અત્યારે આની સાબિતી નથી આપતા, આપણે આને સ્વીકારી લઈએ છીએ કે જો અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ ઉપર હશે તો મોટવ શક્તિ મોટવણી જેટલી મળશે, બરોબર? હવે એક સાદો લેન્સ હોય તો એની માટે આપણે મોટવણી કઈ રીતે આપીએ છીએ, તો લેન્સ માટે મોટવણી અપાય છે વી બાય યુ વડે, બરોબર? લેન્સ માટે મોટવણી કોના વડે અપાશે? વી બાય યુ વડે. હવે તમે જુઓ કે આ લેન્સ માટે, આ બહિર્ગોળ લેન્સ માટે આપણે લેન્સનું સમીકરણ લખીએ તો 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v માઇનસ 1/u. મારે આમાં 1/u ને રિપ્લેસ કરવું છે, એટલે આમાંથી આપણે 1/u ની કિંમત મેળવીએ તો 1/u ઇઝ ઇક્વલ ટુ 1/v માઇનસ 1/f. આ કિંમતને આપણે આ સમીકરણમાં મૂકી દઈએ એટલે કે ધેટ ઇમ્પ્લાઇઝ મોટવણી અથવા મોટવ શક્તિ m ઇઝ ઇક્વલ ટુ વી 1/u ના સ્થાને આને મૂકી દઈએ 1/v માઇનસ 1/f. અહીંયાથી આપણે v કોમન કાઢી લઈએ, છેદમાંથી v કોમન કાઢીએ તો ઇઝ ઇક્વલ ટુ વી છેદમાંથી v કોમન કાઢો એટલે અંદર વધશે 1 માઇનસ વી બાય એફ, બરોબર? આ કઈ રીતે વધે છે? તો અહીંયા આપણે શું કર્યું કે v 1/v માઇનસ 1/f, તો v વડે ગુણીને v વડે ભાગી નાખ્યું. હવે 1/v કોમન કાઢો એટલે આ કોમન આ કોમન, તો એક અંશમાં v વધશે એ આપણે અહીં લખી નાખ્યું. હવે આ વી કેન્સલ થઈ જશે તો અહીં શું વધશે કે મોટવણી અથવા સોરી મોટવ શક્તિ ઇઝ ઇક્વલ ટુ 1-v બાય. હવે અહીંથી આકૃતિ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે વી ઇઝ ઇક્વલ ટુ ડી થાય છે. અંતિમ પ્રતિબિંબ ક્યાં મળે છે? નજીક બિંદુ ઉપર, એટલે વી ઇઝ ઇક્વલ ડી. પણ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે લ્યો તો આ તરફ હોવાથી વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી થશે. કિંમત આમાં મૂકો એટલે એમ ઇઝ ઇક્વલ ટુ 1-d છેદમાં બહિર્ગોળ લેન્સ છે કેન્દ્ર લંબાઈ એફ પોઝિટિવ થાય, બરાબર? એટલે અહીંયા પ્લસ એફ આવશે એટલે આનું સાદરૂપ આપો તો 1+d/f. આ શું મળે છે? સાદા માઇક્રોસ્કોપ માટે મોટવ શક્તિ અથવા તો મોટવણી ક્યારે, કે જ્યારે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ ઉપર મળે આ સમયે, બરાબર? આ ફોર્મ્યુલાને આપણે સાઈડમાં લખી લઈએ કે v બરાબર d અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ ઉપર ત્યારે m ઇઝ ઇક્વલ ટુ 1+d/f. હવે આપણે બીજો કિસ્સો ધ્યાનમાં લઈએ કે જો અંતિમ પ્રતિબિંબ d ઉપર નહીં પણ અનંત અંતરે રચાતું હોય, અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે રચાતું હોય બીજો કિસ્સો અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે, એટલે કે વી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ. વી ઇન્ફાઇનાઇટ હોય તો વસ્તુ ક્યાં હોય? તો આપણે ખબર છે કે જો અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે હોય તો યુ ઇઝ ઇક્વલ ટુ એફ થાય. વસ્તુ મુખ્ય કેન્દ્ર ઉપર હોય તો જ એનું પ્રતિબિંબ અનંત અંતરે મળે, એટલે અહીંયા યુ ની જગ્યાએ આવી જશે એફ. અને અંતિમ પ્રતિબિંબ અહીંયા નથી મળતું એટલે આમાં થોડોક ફેરફાર કરીએ અથવા તો ફરીથી ડ્રો કરીએ. આપણે ફરીથી લખી લઈશું તો આ સપોઝ કે આપણી પાસે લેન્સ છે, આ વસ્તુ કે જેને આપણે મુખ્ય કેન્દ્ર એફ ઉપર મૂકેલું છે, આમાંથી નીકળતા બે કિરણો ધ્યાનમાં લઈએ. આ બંને કિરણો એકબીજાને સમાંતર છે એટલે કે આ તરફ છેદશે નહીં, પાછળ તરફ લંબાવો તો પણ એકબીજાને છેદશે નહીં, બરાબર? એટલે કે આપણે એવું કહીએ છીએ કે આ અહીંયા વસ્તુનું પ્રતિબિંબ અનંત અંતરે મળશે. આ બે એકબીજાને છેદશે નહીં એનો મિનિંગ શું હશે? કે અનંત અંતરે છેદશે, બરાબર?
એટલે કે જ્યારે વસ્તુ એફ ઉપર હોય તો પ્રતિબિંબ ઇન્ફાઇનાઇટ મળશે, એટલે કે આ સાઈડ પ્રતિબિંબ આપણને ઇન્ફાઇનાઇટ ઉપર મળશે. તો આની માટે આપણે મોટવ શક્તિ વ્યાખ્યાયિત કરીએ છીએ. મોટવ શક્તિ એમ ઇઝ ઇક્વલ ટુ, તો મોટવ શક્તિનું ઓરિજિનલ ફોર્મ્યુલા શું છે કે થીટા આઈ ના છેદમાં થીટા ઓ, પ્રતિબિંબ વડે બનતો ખૂણો આંખ સાથે છેદમાં નજીક બિંદુ ઉપર મૂકેલ વસ્તુ વડે આંખ સાથે બનતો ખૂણો. બરાબર, તો તમે જુઓ કે જ્યારે અંતિમ પ્રતિબિંબ આનું પ્રતિબિંબ અનંત અંતરે છે, બરાબર, સપોઝ કે અહીંયા આપણને આનું અંતિમ પ્રતિબિંબ મળે છે, આ અનંત અંતર છે, તો આ પ્રતિબિંબ વડે આંખ સાથે બનાવેલો કોણ, આ અંતિમ અનંત અંતર ઉપર મળતા પ્રતિબિંબ વડે, અહીંયા સપોઝ કે આપણી પાસે ઓબ્ઝર્વર હોય તો આ ઓબ્ઝર્વરની આંખ સાથે અહીંયા બનતો ખૂણો, આ ખૂણો થીટા આઈ છે, અંતિમ પ્રતિબિંબે આંખ સાથે બનાવેલો ખૂણો થીટા આઈ છે. બરોબર, અને થીટા ઓ શું છે કે જ્યારે વસ્તુને આપણે નજીક બિંદુ ઉપર રાખી હોય, આ વસ્તુ આ બાજુ ઓબ્ઝર્વર છે અને એને કેટલા અંતરે રાખી છે, નજીક બિંદુએ રાખી છે, આ સમયે આંખ સાથે બનતો ખૂણો થીટા ઓ. બરાબર, થીટા આઈ ને થીટા ઓ બે એક જ આકૃતિમાં નહીં આવે, એ જુદી જુદી આકૃતિમાં આવશે, કે થીટા આઈ એટલે કે લેન્સ મૂકેલો હોય ત્યારે પ્રતિબિંબ બનશે અને એ પ્રતિબિંબે આંખ સાથે બનાવેલો ખૂણો, જ્યારે થીટા ઓ એટલે કે લેન્સ નહીં, નરી આંખે જોવાનું, કોઈ પણ સાધનની હેલ્પ વગર જોવાનું, અને આ સમયે વસ્તુને ડી ઉપર મૂકવાની અને એ વસ્તુ આંખ સાથે જે ખૂણો બનાવશે એ થીટા ઓ થાય. બરાબર, તો આકૃતિ ઉપરથી હું શું લખી શકું કે આ વસ્તુની ઊંચાઈ એચ છે, પ્રતિબિંબની ઊંચાઈ ગમે તે એચ બેસ લઈ ગઈ. તો અહીંયા જો કે આ થીટા આઈ છે, તો આ ખૂણો પણ થીટા આઈ થાય, આ થીટા આઈ છે તો આ પણ થીટા આઈ થાય, આ અંતર આપણી પાસે એફ છે, આ ઊંચાઈ એચ છે, તો આ ત્રિકોણને થોડોક આપણે સાઈડમાં ડ્રો કરીએ ઓલી તરફ, કે આ એચ ઊંચાઈની વસ્તુ, બરાબર, આ ખૂણો થીટા આઈ, આ અંતર એફ, આ એચ. તો અહીંયાથી હું શું લખી શકું કે અહીંયા તમે એક સૂત્ર જાણો છો કે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. બરાબર, ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો જો આ ખૂણો નાનો હોય ને તો આપણે આ જે એચ ઊંચાઈ છે એને આપણે ચાપ ગણી શકીએ અને આ એફ છે એને આપણે ત્રિજ્યા ગણી શકીએ. તો એની કિંમત આમાં મૂકીએ તો થીટા આઈ ઇઝ ઇક્વલ ટુ ચાપ એચ ના છેદમાં અંતર એફ. અને એ જ સૂત્ર અહીંયા લગાડીએ કે થીટા ઓ ઇઝ ઇક્વલ ટુ ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, એટલે કે એચ ના છેદમાં ડી. આ બેની કિંમત આપણે આ સમીકરણમાં મૂકી દઈએ તો એમ ઇઝ ઇક્વલ ટુ થીટા આઈ છે એચ બાય એફ અને થીટા ઓ છે એચ બાય ડી. એચ કેન્સલ એટલે અહીં આન્સર આવશે ડી બાય એફ. બરોબર, એટલે કે મોટવણીનું અંતિમ ફોર્મ્યુલા એમ ઇઝ ઇક્વલ ટુ ડી ના છેદમાં એફ મળે છે. ક્યારે? કે જ્યારે અંતિમ પ્રતિબિંબ છે એ અનંત અંતરે રચાતું હોય. બરોબર, આ બે કિસ્સા સાદા માઇક્રોસ્કોપ માટે છે. આ બે ફોર્મ્યુલાને આપણે એક સાથે લખીએ તો પહેલો કિસ્સો શું હતો, અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ પર, અને બીજો કિસ્સો હતો અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે. બરાબર, અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ ડી પર અને અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે. તો આ કિસ્સામાં આપણને મોટવ શક્તિ મળે છે 1 + d/f. આ કિસ્સામાં આપણને મોટવ શક્તિ મળે છે ખાલી ડી બાય એફ. હવે તમે જો જ્યારે આપણે નજીક બિંદુ ઉપર પ્રતિબિંબ મેળવતા હોઈએ, આ સમયે આંખોને થોડોક શ્રમ આપવો પડે,
જેમ જેમ વસ્તુને આપણે બહુ ધ્યાનથી જોઈએ, ખૂબ સારી રીતે જોવા માંગતા હોય તો આંખને થોડુંક ફોકસ કરવું પડે, એટલે કે આંખને થોડુંક શ્રમ આપવું પડે, બરાબર. ને જ્યારે તમે અનંત અંતરે, અનંત અંતર એટલે કે આપણી માટે થશે દૂરનું અંતર, તો જ્યારે કોઈ પણ દૂર દૂર રહેલી વસ્તુને આપણે જોતા હોઈએ ત્યારે એમાં આંખને શ્રમ ન પડતો હોય, આપણે સામાન્ય સ્થિતિમાં જોતા હોઈએ, બરાબર. જ્યારે નજીક બિંદુ ઉપર જોતા હોય ત્યારે આંખને થોડોક શ્રમ પડશે કે વસ્તુ ખૂબ નજીક છે અને આમાં દૂર છે, એટલે કાંઈ શ્રમ પડશે નહીં. એટલે કે આ સ્થિતિને હું સામાન્ય સ્થિતિ કહું છું, અને આ સ્થિતિને આપણે કહેશું શ્રમ પડે એવી સ્થિતિ, કે જેમાં આંખને શ્રમ પડશે, આંખને શ્રમ પડે, બરોબર. આંખને શ્રમ પડે છે, પરંતુ આ સ્થિતિમાં મોટવ શક્તિ મહત્તમ મળે છે. તમે જો આ મોટવ શક્તિ મહત્તમ છે, તો આ કિસ્સાને આપણે બીજું નામ પણ આપી શકીએ કે મહત્તમ મોટવ શક્તિ વાળો કિસ્સો. આંખને શ્રમ પડે એ કિસ્સો, અથવા તો મહત્તમ મોટવ શક્તિ વાળો કિસ્સો, અને આ સામાન્ય સ્થિતિ અથવા તો અનંત અંતરે મળતી સ્થિતિ. તો અહીંયાથી એક વસ્તુ આપણે લખી શકીએ કે એમ છે એની કિંમત એ ડી બાય એફ અને વન પ્લસ ડી બાય એફની વચ્ચે હશે, બરાબર. એમની કિંમત છે, મોટવ શક્તિની કિંમત છે સાદા માઇક્રોસ્કોપ માટે ડી બાય એફ અને વન પ્લસ ડી બાય એફની વચ્ચે હશે, બરાબર. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે સંયુક્ત માઇક્રોસ્કોપ. અથવા તો એને કહેવાય કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ, બરાબર. સંયુક્ત માઇક્રોસ્કોપ અથવા તો કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ. તો સંયુક્ત માઇક્રોસ્કોપ એટલે શું, અથવા એની જરૂર શું કામ પડે છે, સાદા માઇક્રોસ્કોપમાં શું પ્રોબ્લેમ છે? તો આની માટે આપણે એક અલગથી ટોપિક પણ બનાવી શકીએ કે સાદા માઇક્રોસ્કોપની લિમિટેશન, કે એની લિમિટેશન શું છે. તો તમે જુઓ કે સાદા માઇક્રોસ્કોપ છે ને, સાદો માઇક્રોસ્કોપ એટલે બહિર્ગોળ લેન્સ, એની મોટવણી છે એ કાં તો વન પ્લસ ડી બાય એફ છે અથવા તો ખાલી ડી બાય એફ છે, બરાબર. એટલે ટૂંકમાં કહીએ તો સાદા માઇક્રોસ્કોપની મોટવણી છે એ વન બાય એફના સમપ્રમાણમાં હોય. સાદા માઇક્રોસ્કોપની મોટવણી હોય એ વન બાય એફના સમપ્રમાણમાં હોય, એટલે કે જો કેન્દ્ર લંબાઈ ઘટે તો મોટવણી વધે. કેન્દ્ર લંબાઈ ઘટે એનો મિનિંગ શું? તો પેલા ધારો કે પ્રકાશના કિરણો અહીંયા કેન્દ્રિત થતા હતા, હવે મોટવણી વધી ગઈ, કેન્દ્ર લંબાઈ ઘટી ગઈ, તો પ્રકાશના કિરણો છે એ વેલા કેન્દ્રિત થઈ જશે. પ્રકાશના કિરણો છે એ વેલા કેન્દ્રિત થઈ જશે, તો આ કેન્દ્ર લંબાઈ ઘટી કહેવાય. વેલા કેન્દ્રિત કરવા માટે આપણે શું કરવો પડે? તો જાડો લેન્સ ઉપયોગમાં લેવો પડે. જેમ તમે જાડો લેન્સ ઉપયોગમાં લ્યો એમ એફ ઘટે, કિરણો છે એ વેલા કેન્દ્રિત થઈ જાય અને મોટવ શક્તિ વધી જાય. પણ લેન્સ જેમ જેમ જાડો લેતા જઈએ અથવા તો કેન્દ્ર લંબાઈ જેમ જેમ ઓછી કરતા જઈએ એમ અમુક લેન્સની ખામીઓ આપણી સામે આવતી જાય, બરાબર. એમ આપણી સામે લેન્સની ખામીઓ આવતી જાય. તો લેન્સની બે પ્રકારની ખામી છે, લેન્સની ખામી અથવા તો સાદા માઇક્રોસ્કોપની ખામી. તો બે પ્રકારની ખામી હોય. પ્રથમ છે વર્ણ વિપથન, વર્ણ વિપથન એટલે શું? તો જેમ જેમ લેન્સ જાડો થતો જાય ને એમ એ પ્રકાશનું જુદા જુદા રંગોમાં વિભાજન વધારે કરે. જેમ લેન્સ જાડો થતો જાય અથવા કેન્દ્ર લંબાઈ ઓછી થતી જાય એમ વર્ણ વિપથન વધતું જશે. જે પ્રકાશ અંતિમ પ્રતિબિંબ હશે એ આપણને કલરિંગ મળશે, એટલે કે વર્ણ વિપથન. અને બીજું આવે ગોળીય વિપથન. ગોળીય વિપથન એટલે શું થશે? તો પ્રકાશના કિરણો છે ને એ લેન્સની ગોળાઈને કારણે, બરાબર, આ ઉપરના કિરણો છે, આ પ્રકાશના કિરણો છે એ લેન્સની ગોળાઈને કારણે એક જગ્યાએ કેન્દ્રિત નહીં થાય, આખા પાછા કેન્દ્રિત થઈ જશે, બરાબર. તો આને કહેવાય ગોળીય વિપથન, બરાબર. આ એટલી બધી મહત્વની નથી, પણ જો લેન્સ વધારે જાડો થતો જશે તો વર્ણ વિપથનની ખામી વધતી જશે, અને પ્લસ જે પ્રતિબિંબ મળશે એ બ્લર થતું જાય, બરાબર.
તો એટલા માટે આપણે બહુ જ જાડો લેન્સ અથવા તો નાની કેન્દ્ર લંબાઈ ધરાવતો લેન્સ ઉપયોગમાં લઈ શકીએ નહીં. તો શું કરવાનું? બરોબર, હજી એક પોઈન્ટ આપણે તમે નોંધી લ્યો કે સાદું માઇક્રોસ્કોપ છે ને તો એના વડે મહત્તમ મોટવણી 9 જેટલી મળે. સાદા માઇક્રોસ્કોપ માટે મહત્તમ મોટવણી કેટલી મળશે, મોટવ શક્તિ કેટલી મળશે? 9 જેટલી મળે. આનાથી વધારે તમે મેળવવામાં ટ્રાય કરો તો પ્રતિબિંબ વ્યવસ્થિત દેખાય. એટલા માટે જ આપણે સંયુક્ત માઇક્રોસ્કોપની રચના કરવી પડે. કે સંયુક્ત માઇક્રોસ્કોપ એટલે શું, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ. કે સંયુક્ત માઇક્રોસ્કોપમાં બીજું કાંઈ નથી કરેલું કે તમે જુઓ, આ એક સાદું માઇક્રોસ્કોપ હોય ને, સાદું માઇક્રોસ્કોપ છે ને, એની સાથે એને હેલ્પ કરવા માટે એક બીજો નાનો લેન્સ જોડી દીધો છે. બરાબર, આ સાદું માઇક્રોસ્કોપ છે, આની શક્તિ વધારવા માટે આપણે એની સાથે બીજો એક નાનો બહિર્ગોળ લેન્સ જોડી દીધો છે, એને આપણે કહેશું સંયુક્ત માઇક્રોસ્કોપ. આમાં નામ આપેલા છે કે આને આપણે કહેશું આઈપીસ, કારણ કે જે ઓબ્ઝર્વર હશે એ આ સાઈડથી અવલોકન કરશે, એટલે આને આપણે આઈપીસ કહેશું, આંખની નજીકનો લેન્સ. પછી વસ્તુ આ લેન્સની નજીક મૂકવામાં આવે એટલે આને આપણે ઓબ્જેક્ટિવ કહીએ છીએ, એટલે આપણે એને શું કહેશું, ઓબ્જેક્ટિવ. તો માઇક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવ નાનું હોય, આઈપીસ મોટું હોય. માઇક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવ નાનું હોય, આઈપીસ મોટો હોય છે. હવે માઇક્રોસ્કોપ કામ કઈ રીતે કરે છે? તો તમે જુઓ કે વસ્તુને ઓબ્જેક્ટિવની નજીક મૂકવામાં આવે છે, વસ્તુને ઓબ્જેક્ટિવની નજીક મૂકવામાં આવે છે, તો આપણે એવું કહીએ છીએ કે પ્રથમ લેન્સ વડે જે પ્રતિબિંબ મળશે એ બીજા લેન્સ માટે વસ્તુ બનશે. આ તો આપણે જોઈ ગયા છીએ, કેમાં લેન્સના સંયોજનમાં જોઈ ગયા છીએ કે એકથી વધુ લેન્સ હોય તો પ્રથમ લેન્સ વડે જે પ્રતિબિંબ મળશે એ બીજા લેન્સ માટે વસ્તુ બનશે. પ્લસ આપણે ખાલી વસ્તુ નથી બનાવવાની, આ લેન્સને આપણે સાદું માઇક્રોસ્કોપ બનાવવાનું છે, બીજું લેન્સને સાદું માઇક્રોસ્કોપ બનાવવાનું છે. તો એની શરત શું છે? તો બીજા લેન્સ માટે જે વસ્તુ હોવી જોઈએ એ એફ અથવા તો એફ અને પીની વચ્ચે હોવી જોઈએ, કેન્દ્ર લંબાઈ જેટલા અથવા તો તેનાથી ઓછા અંતરે હોવી જોઈએ. એટલે આપણે શું પ્રયત્ન કરીએ છીએ કે પ્રથમ લેન્સ વડે મળતું પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુ તો બનશે જ, પ્લસ શું થશે? તો બીજા લેન્સના મુખ્ય કેન્દ્ર અથવા તેની નજીક રચાવવું જોઈએ. જે પ્રથમ લેન્સ વડે પ્રતિબિંબ મળશે એ બીજા લેન્સ માટે આની માટે વસ્તુ તરીકે વર્તે છે અને ઈ એના મુખ્ય કેન્દ્ર ઉપર અથવા એની નજીક રચાવવું જોઈએ. બરાબર, આવું શું કામ કરવાની જરૂર છે? કારણ કે આ સાદું માઇક્રોસ્કોપ બને. હવે આપણો આ ક્વેશ્ચનનો અલ્ટિમેટ ગોલ શું છે? તો તમે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ, સોરી, એકથી વધારે લેન્સના સંયોજન માટે જાણો છો કે એકથી વધુ લેન્સ હોય તો મોટવણીનો ગુણાકાર થાય. બરાબર, સપોઝ કે આપણે આપણી પાસે એન લેન્સ હોય તો બધી લેન્સની મોટવણીનો ગુણાકાર કરો એટલે તમને આખા તંત્રની પરિણામી મોટવણી મળી જાય. તો અહીંયા આપણે એમ જ કરીએ છીએ કે આ આઈપીસ અથવા તો સાદા માઇક્રોસ્કોપ માટે જે મોટવણી હશે એને ગુણ્યા ઓબ્જેક્ટિવની મોટવણી થશે, એટલે કે આ તંત્ર માટે પરિણામી મોટવણી ઓબ્જેક્ટિવની મોટવણી ગુણ્યા આઈપીસની મોટવણી, આ આપણે ફાઇન્ડ કરવાનું છે. આપણે સંયુક્ત માઇક્રોસ્કોપ માટે પરિણામી મોટવણી ફાઇન્ડ કરવાની છે, એટલે કે ઓબ્જેક્ટિવની મોટવણી પહેલાં આની મોટવણી ફાઇન્ડ કરશું, પછી આની મોટવણી ફાઇન્ડ કરશું. બરાબર, તો આપણે ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ કે ઓબ્જેક્ટિવ માટે. ઓબ્જેક્ટિવ માટે આ વસ્તુ અંતર છે યુ જેટલો છે. બરાબર, આ વસ્તુ અંતર યુ છે. હવે ઓબ્જેક્ટિવમાંથી પ્રતિબિંબ મેળવવા માટે આપણે એમાંથી નીકળતા બે કિરણો ધ્યાનમાં લઈએ. તો આ પ્રથમ કિરણ કે જે મુખ્ય અક્ષને સમાંતર છે, મુખ્ય અક્ષને સમાંતર હોવાથી આ કિરણ છે એ વક્રીભૂત થઈ અને
બીજા અહીંયાથી એફમાંથી પસાર થવું જોઈએ. બરાબર, ફરીથી કે આ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે આપણે બે કિરણો ધ્યાનમાં લઈએ. પ્રથમ કિરણ છે એ મુખ્ય અક્ષને સમાંતર છે, એટલે કે એ વક્રીભૂત થઈ અને એફમાંથી પસાર થવું જોઈએ, એટલે કે આટલું અંતર આપણને મળશે એફ. પણ ઓબ્જેક્ટિવ માટે છે એટલે આપણે એને એફ ઓ કહેશું. એફ ઓ એટલે કે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ. બરાબર, હવે બીજું કિરણ ધ્યાનમાં લઈએ તો બીજું કિરણ આના ઓપ્ટિકલ સેન્ટરમાંથી પાસ થવું જોઈએ. તો સપોઝ કે આ રીતે પાસ થાય છે અને આ ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પાસ થાય છે, બંને કિરણો અહીંયા એકબીજાને છેદે છે, એટલે આપણને આ બિંદુ ઉપર આનું પ્રતિબિંબ મળે છે. બરાબર, આની ઊંચાઈ h હોય તો આની ઊંચાઈ h ડેશ થાય અને અંતમાં શું થશે કે આ બંને કિરણો છે એ પાછળ તરફ તમે લંબાવો તો એ એકબીજાને છેદશે અને અહીંયા આપણને અંતિમ પ્રતિબિંબ મળે છે. બરાબર, અહીંયા આપણને આઈપીસ વડે અંતિમ પ્રતિબિંબ મળશે. વાંધો નહીં, તો આપણે ઓબ્જેક્ટિવ માટે સ્ટાર્ટ કરીએ કે ઓબ્જેક્ટિવ માટે આપણી પાસે કેટલી ઇન્ફોર્મેશન છે. તો ઓબ્જેક્ટિવ માટે વસ્તુ અંતર યુ છે, કેન્દ્ર લંબાઈ એફ ઓ છે. આપણે શું ટ્રાય કરીએ છીએ કે પ્રથમ લેન્સ વડે મળતું પ્રતિબિંબ બીજા લેન્સના મુખ્ય કેન્દ્ર અથવા એની નજીક રચાવવું જોઈએ. તો સપોઝ કે મુખ્ય કેન્દ્ર ઉપર રચાય છે, બીજું પ્રતિબિંબ છે એ આના મુખ્ય કેન્દ્ર ઉપર રચાય છે, એટલે કે આની કેન્દ્ર લંબાઈ એફ ઈ હોય તો આ અંતર એફ ઈ થશે. બરાબર, અંતર એફ ઈ થશે અને આ બંને વચ્ચેનું અંતર આપણે ટ્યુબ લંબાઈ એલ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. બરાબર, આ જે વચ્ચેનું અંતર છે એને આપણે ટ્યુબ લંબાઈ એલ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. હવે આપણે ઓબ્જેક્ટિવ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ. તો ઓબ્જેક્ટિવમાં તમે જુઓ આ ઊંચાઈ h છે, આપણી પાસે આટલી ઊંચાઈ h છે, એટલે કે આ ઊંચાઈ પણ h થાય ને. ફરીથી કે આપણી પાસે આ ઊંચાઈ h છે તો આ ઊંચાઈ પણ h થાય. તો આને આપણે થોડુંક સાઈડમાં ડ્રો કરીએ કે સપોઝ કે આ ઊંચાઈ h. બરાબર, આ ઊંચાઈ h ને અહીં ડ્રો કરું છું અને આ પ્રતિબિંબ એચ ડેસ. સપોઝ કે આ ખૂણો બીટા છે તો આ ખૂણો પણ બીટા થાય, આ ખૂણો બીટા હોય તો આ ખૂણો બીટા થાય. બરાબર, આ અંતર આપણી માટે છે એફ ઓ અને આ અંતર, બરાબર, આટલું અંતર એ આપણી પાસે છે એલ. તો આ બે ત્રિકોણ આપણે ધ્યાનમાં લેવાના છે. તો આ બંને ત્રિકોણ તમે જુઓ આ બંને સમરૂપ ત્રિકોણ લાગે છે, આ બંને ત્રિકોણ સમરૂપ છે, એટલે કે આપણે લખી શકીએ કે આકૃતિ પરથી h ડેશ અપોન h, h ડેશ અપોન h ઇઝ ઇક્વલ ટુ l ના છેદમાં f ઓ, h ડેશ અપોન h એના ઇઝ ઇક્વલ ટુ l ના છેદમાં f ઓ. બરાબર, l ના છેદમાં આ l અને આ એફ ઓ. હવે એચ ડેશ અપોન એચ ને તો આપણે આ સાદો લેન્સ છે, બરાબર, સાદું માઇક્રોસ્કોપ તો આ છે, આ તો ખાલી એને હેલ્પ કરવા માટે એક લેન્સ મૂક્યો છે. હવે લેન્સ માટે મોટવણી કઈ રીતે અપાય છે? તો એમ ઇઝ ઇક્વલ ટુ એચ ડેશ અપોન એચ ઇઝ ઇક્વલ ટુ એલ બાય એફ ઓ. બરાબર, આ આપણને મળી ઓબ્જેક્ટિવ માટે, એટલે એને આપણે એમ ઓ વડે દર્શાવીશું. બીજું જોઈએ તો બીજું છે આઈપીસ માટે. આઈપીસ માટે મોટવણી ફાઇન કરવી છે એમ ઈ. હવે આઈપીસ માટે એટલે કે આઈપીસ તો અહીંયા સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તન કરે છે, કે જે સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તે છે. સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તન કરતું હોય તો એની માટે મોટવણીની બે શરત આવે, કાં તો વન પ્લસ ડી બાય એફ થાય કાં તો ડી બાય એફ થાય. આમાં આ ક્યારે આવશે? જ્યારે પ્રતિબિંબ નજીક બિંદુ ઉપર હોય અને પ્રતિબિંબ અનંત અંતર ઉપર હોય. બરાબર, તો આખા તંત્રની પરિણામી મોટવણી કેટલી થશે? કે સંયુક્ત માઇક્રોસ્કોપ ની મોટવણી અથવા મોટવ શક્તિ
एम इज इक्वल टू एम ओ इंटू एम ई, एम ओ गुणिया एम ई। एम ओ आपणी पासे छे एल बाय एफ ओ, એટલે જો તમે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ ઉપર લ્યો તો આ આવશે, અથવા તો જો અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે લ્યો તો આ આવશે, એટલે એમ ઇઝ ઇક્વલ ટુ એલ બાય એફ ઓ અને ડી બાય એફ। અહીંયા એફ કોનો આવશે? આઈપીસ છે એટલે અહીંયા આઈપીસની કેન્દ્ર લંબાઈ આવશે, એટલે આપણે અહીંયા આઈપીસ એફ ઈ લખીએ છીએ, બરાબર, આ બધા સ્થાને FE આવશે। તો આ સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણીના સૂત્ર છે, બરાબર। દાખલામાં થોડાક અલગ સૂત્ર ઉપયોગ થાય છે, એટલે કે સૂત્ર માટે તમને એક અલગ વિડીયો હું મોકલી આપીશ, બરાબર। એ સૂત્ર પ્રમાણે આપણે જે સ્વાધ્યાયના દાખલા છે એ ગણવાના છે।